હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જોઈશું આજના એટલે કે 12 જૂન 2020 કરંટ અફેર્સ, કે જે આવનારી યુપીએસસી, જીપીએસસી, પોલીસ, તલાટી, બિન સચિવાલય, એસટીઆઈ, પીઆઈ કે વગેરે પ્રકારની ગુજરાત સરકારની કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે પણ એક્ઝામો આવી રહી છે, એ એક્ઝામમાં વધારે માર્ક્સ કરી ખેંચી શકાય એના માટે આપણે કરંટ અફેર્સને એવા કરંટ અફેર્સનો લેવાનો પ્રયત્ન કર્યો છે કે જે આપણને માર્ક્સ ન લાવી શકે અને એક્ઝામમાં પૂછાઈ શકે. તો શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સનો. સૌથી પહેલો ક્વેશ્ચન આપણો છે કે જૈવિક શસ્ત્રો અધિવેશન અંગે નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, જૈવિક શસ્ત્રોનો વિકાસ, ઉત્પાદન અને સ્ટોપલિંગ પર, એટલે સ્ટોપલિંગ મતલબ કે ટ્રાયલ જે કરવામાં આવે છે કે જે એનું એક્સપોઝન કરવામાં આવે છે એના પર પ્રતિબંધ છે. બીજી વાત, ભારતીય સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે, ભારત દ્વારા સંમેલનને હસ્તાક્ષર કરવામાં આવેલા છે પરંતુ તેને મંજૂરી આપવામાં આવી નથી. આપણને 4 નિવેદનો આપવામાં આવેલા છે, એમાં સાચું નિવેદન આપણે જોવાનું છે કે સાચું નિવેદન છે. પહેલું આપવામાં આવેલું જે નિવેદન છે એ એક સાચું નિવેદન છે, જ્યારે બીજું નિવેદન જે છે ભારતે સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ મંજૂરી આપી નથી. નહીં મિત્રો, ભારતે સંમેલન પર હસ્તાક્ષર પણ કરેલા છે અને મંજૂરી પણ આપેલી છે એ આપણે અહીં જોઈએ છીએ કે જે જૈવિક વેપન્સ કન્વેન્શન જે છે એ પ્રથમ બહુપક્ષીય નિઃશસ્ત્રીકરણ સંધિ, વિકાસ, ઉત્પાદન અને સામૂહિક વિનાશના શસ્ત્રોના સમગ્ર શ્રેણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એટલે મતલબ કે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરવાનો એને જે ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. 10 એપ્રિલ 1972 રોજ એ વસ્તુને હસ્તાક્ષર આપણે લોકોને વ્યૂઝ લેવા માટે એને ખુલ્લું મૂકવામાં આવેલું હતું. જ્યારે 26 માર્ચ 1975 રોજ BWC એટલે કે જૈવિક વેપન્સ કન્વેન્શનની અંદર એને દાખલ કરવામાં આવેલું હતું. જ્યારે નિવેદન 2 ખોટું છે, જે આપણે આગળ ચર્ચા કરી લીધી છે કે 1973 ભારતે એ અધિવેશન પર હસ્તાક્ષર કર્યા છે, જ્યારે 1972 જેને અધિવેશન માટે એટલે સોરી હસ્તાક્ષર માટે મૂકવામાં આવેલું હતું જ્યારે ભારતે 1973 કરેલા છે અને 1974 એને ભારતે મંજૂરી પણ આપી દીધી છે. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે G7 સદસ્યતા અંગે નીચેનું વિધાન, યોગ્ય વિધાન જોવાનું છે. તો G7 જે છે એટલે કે ગ્રુપ 7 જે છે એમાં યુએન સુરક્ષા પરિષદના બધા જ કાયમી સભ્યો જૂથના સભ્ય છે. ઓકે, બીજી વાત છે કે જૂથના કોઈ પણ સભ્ય દેશમાં સાંઘાઈ કોઓપરેશનનું સભ્યપદ નથી. મતલબ સાંઘાઈ કોઓપરેશન મતલબ SCO સ્કો તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, SCO તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. મતલબ કે સાંઘાઈ કોઓપરેશનના જે પણ સદસ્યો છે એ એક પણ સદસ્ય G7 સદસ્ય નથી. અને એ જ વાઇસ વર્ષા જો જોવા જઈએ તો આપણે બંને રીતે યાદ રાખવું જરૂરી છે, કારણ કે આપણા માઇન્ડની અંદર એક જ બાબત રહેશે કે સાંઘાઈ કોઓપરેશનના સભ્યો જે છે એ G7 સદસ્યો નથી. પરંતુ આપણે એ પણ જોવાની જરૂર છે કે G7 કોઈ પણ સદસ્ય સાંઘાઈ કોઓપરેશનના પણ સદસ્ય નથી. આ બંને વાત આપણે બે રીતે યાદ રાખવી જરૂરી છે, કારણ કે બંને વાક્ય તો એક જ છે. ચલો, ત્રીજી વાત છે કે જૂથનો કોઈ પણ સભ્ય દેશ જમીન બંધ નથી. મતલબ કે જૂથના કોઈ પણ સભ્ય દેશ છે G7 જે પણ સભ્ય દેશો છે એમની કોઈ પણ જમીન લોક કરવામાં આવેલી નથી. ઓકે, ચલો અહીં જોઈએ છીએ કે અહીં આપણને બીજું અને ત્રીજું વાક્ય આપણું સાચું છે, એટલા માટે જ આપણે બીજા અને ત્રીજા વાક્યની થોડી ચર્ચા વધારે કરી હતી. હવે અહીં જોઈએ છીએ પહેલું વિધાન જે ખોટું છે એનું કારણ છે કે ચીન અને રશિયા UNSCના કાયમી સદસ્યો છે પરંતુ G7 સદસ્યો નથી. હવે અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે યુએન સુરક્ષા પરિષદ એટલે કે UNSCના બધા જ કાયમી સદસ્યો જૂથના સભ્ય છે. તો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ચીન અને રશિયા UNSCના કાયમી સદસ્યો છે પરંતુ G7 સદસ્યો નથી, એટલા માટે જ એ વાક્ય આપણે ખોટું આપ્યું છે. બીજું વાક્ય, આપણે જે ચર્ચા કરીએ પ્રમાણે SCOના જે પણ સદસ્યો છે એ G7 સદસ્યો નથી અને G7 જે પણ સદસ્યો છે એ SCOના સદસ્ય નથી. હવે SCOમાં જે 8 સદસ્યો આપવામાં આવેલા છે તો એ 8 સદસ્યો કયા છે એ પણ આપણે જાણવા જરૂરી છે. તો 8 સદસ્યોમાં SCOમાં એટલે SCO એટલે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે છે એમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે અને તેમાંનો કોઈ પણ સદસ્ય G7 સદસ્ય નથી. હવે વાત કરીએ છીએ વિધાન 3 જે રીતે સાચું છે તો એમાં G7 સદસ્યોની વાત કરવા જઈએ છીએ તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને US જે છે એ G7 સદસ્યો છે. એનો એક પણ સદસ્ય સાંઘાઈ કોઓપરેશનની અંદર સદસ્યતા ધરાવતો નથી અને એમની કોઈ પણ જમીનને લોક કરવામાં આવેલી નથી. ઓકે, ત્રીજું નિવેદન આપણું એ છે કે ત્રીજું આપણો ક્વેશ્ચન એ છે કે જે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દવાઓના ભાવને નિયંત્રણ કરી શકે છે.
ઓકે, બીજી વાત છે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ ફાર્માસ્યુટિકલ વિભાગ કેમિકલ અને ખાતર મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. ઓકે, ત્રીજી વાત છે પેટન્ટ એક્ટમાં પેટન્ટ દવાઓનો સદાબહાર રોકવા માટેની જોગવાઈઓ છે. હવે આપણને પહેલું અને ત્રીજું વાક્ય સાચું બતાવવામાં આવેલું છે એ કહેવા શું માગે છે આપણે થોડું સમજી લઈએ કે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દવાઓના ભાવોને નિયંત્રિત કરી શકે છે. ઓકે, વાત 100% સાચી છે, કારણ કે ઘણી બધી એવી દવાઓ છે કે જે એસેન્શિયલ છે, બહુ જ જરૂરિયાતવાળી જે દવાઓ છે એના રેટ જે છે એ કેન્દ્ર સરકાર એના રેટને એક નિયંત્રણમાં લાવી શકે છે. એનું જો સીધું ઉદાહરણ આપણે જોઈ લઈએ છીએ, સીધું એક્ઝામ્પલ તરીકે જો જોવું હોય તો આપણે અત્યારે જ COVID-19 જે સમયગાળો જઈ રહ્યો છે, કોરોના વાયરસનો જે સમયગાળો જઈ રહ્યો છે, એ સમયગાળાને જો ધ્યાનમાં લઈએ તો સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલોને પણ કોરોનાનો સેમ્પલ અને ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે, કોરોનાનું નિદાન કરવાની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાની પણ મંજૂરી આપવામાં આવેલી છે. તો પરંતુ એમણે જે COVID-19 જે પણ દર્દી છે એ દર્દીઓના જે સેમ્પલ લેવાની વાત છે અને સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ કરવાની જે વાત છે એમાં પણ એક લિમિટેડ અમાઉન્ટ લેવાની એક ફિક્સ કરવામાં આવેલી છે. જે જ રીતે એમની જોવા જઈએ તો એમની ટ્રીટમેન્ટના પણ એક ફિક્સ અમાઉન્ટ કરવામાં આવ્યું છે કે આનાથી વધારે ન લઈ શકાય. અને જો સૌથી વધારે જે જરૂરિયાત છે, સૌથી વધારે એસેન્શિયલ બાબતની વાત કરવા જઈએ તો માસ્ક અને સેનિટાઇઝરની જો વાત કરીએ છીએ તો માસ્કમાં પણ ગવર્મેન્ટ દ્વારા જે 3 લેયર્સ માસ્ક છે એમાં પણ 5 રૂપિયાનો રેટ નક્કી કરવામાં આવેલો છે. અને જે N95 માસ્ક છે જે આપણને અમૂલના સ્ટોરમાં મળે છે, હું કોઈ માર્કેટિંગ કરતો નથી પરંતુ અમૂલના સ્ટોરમાં આપણને મળે છે 65 રૂપીઝનો. તો એ જ માસ્કને એ જે 65 અને 5 રૂપિયામાં જે ગવર્મેન્ટે વાત કરી છે, એ જ્યારે ગવર્મેન્ટે વાત કરી, ગવર્મેન્ટે ભાવ ફિક્સ કર્યા એની પહેલાંની જો વાત કરવા જઈએ છીએ તો એ જ વસ્તુનું માર્કેટમાં લૂંટવામાં આવતા હતા. N95ના 200-200, 300-400 રૂપિયા લેવામાં આવેલા છે, જ્યારે 3 લેયર્સના 20 રૂપિયા 25 રૂપિયા 30-30 50-50 રૂપિયા પણ 3 લેયર્સના લેવામાં આવેલા છે. તો એ જ રીતે ગવર્મેન્ટને ભાવને નિયંત્રિત કરી શકે છે. ત્રીજું વાક્ય આપણું સાચું છે કે પેટન્ટ એક્ટમાં પેટન્ટ દવાઓનો સદાબહાર રોકવા માટેની જોગવાઈ છે. સમજી લો કે કોઈ પણ એક પેટન્ટ એક દવા બનાવવામાં આવેલી છે અને એ સેમ ટુ સેમ દવા કોઈ બીજા જ થોડા આકારથી કે બીજી જ રીતે બનાવવાની છે, સેમ કન્ટેન્ટ છે, કન્ટેન્ટમાં સામાન્ય ડિફરન્સ મૂકેલો છે અને સેમ ઉપયોગ થઈ રહ્યો છે તો એ દવાઓને પેટન્ટ સરકાર આપી શકશે નહીં. એ પેટન્ટ પર રોકવા માટેની એક જોગવાઈ કરવામાં આવેલી છે. જે વચ્ચેનું વાક્ય ખોટું છે એ કઈ રીતે છે એ આપણે અહીં સમજીએ છીએ. હવે જે પહેલું અને ત્રીજું વાક્ય આપણે થોડું સમજી લીધું છે, છતાં પણ આપણે એ વાક્યને ફરીથી થોડું તમારી રીતે વાંચી લેવાનું છે. હવે વાત કરીએ છીએ આપણું જે બીજું વાક્ય જે ખોટું છે એ વસ્તુ, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એ આવશ્યક સૂચિની વાત કરવામાં આવેલી છે, જે અહીં આપણને એવું કહેવામાં આવેલું હતું કે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ ફાર્માસ્યુટિકલ વિભાગ કેમિકલ અને ખાતર મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી, જાહેર કરવામાં આવેલી છે. જ્યારે વાત ખરેખર સાચી એ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા રાષ્ટ્રીય સૂચિની આવશ્યક સૂચિ જાહેર કરવામાં આવે છે. ઓકે, ચોથું વાક્ય છે, ચોથો આપણો ક્વેશ્ચન છે કે એ બંધારણને લગતો છે. થોડો બંધારણના 7મા શેડ્યુઅલ હેઠળ પોલીસ અને જાહેર હુકમ રાજ્ય સૂચિનો એક ભાગ છે. ઓકે, બીજું વાક્ય છે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ BPRND ગૃહ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે, યાદ રાખજો. અને ત્રીજી વસ્તુ છે કે પોલીસ કમિશનરેટ સિસ્ટમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની સાથે પોલીસ વેસ્ટ પર નિયંત્રણ અને દિશા આવેલી છે. તો આપણું પહેલું વાક્ય જે છે એ સાચું છે, કારણ કે જે બંધારણની 7મા શેડ્યુઅલની અંદર પોલીસ અને જાહેર હુકમ રાજ્ય સૂચિનો એક ભાગ છે એવું બતાવવામાં આવેલું છે કે 7મા શેડ્યુઅલની અંદર જે યાદીઓ આપવામાં આવેલી છે, રાજ્ય યાદી, સેન્ટ્રલ યાદી અને સંયુક્ત યાદી જે આપવામાં આવેલી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, જેમાં રાજ્ય યાદીનો જે એક ભાગ છે એમાં પોલીસ અને જાહેર હુકમ જે છે એ રાજ્ય સૂચિનો ભાગ રહેલો છે. હવે જે વાત કરીએ છીએ કે જે વૈધાનિક સંસ્થાની જો વાત કરી છે, આપણું બીજું વિધાન જે ખોટું જે આપણને બતાવવામાં આવેલું છે એનું રીઝન એ છે કે ગૃહ મંત્રાલય હેઠળ પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો એ કોઈ એક કાનૂની સંસ્થા રહેલી નથી. એ સંસ્થાની સ્થાપના ભારત સરકારના ઠરાવ દ્વારા પોલીસ દળના આધુનિકરણના પ્રાથમિક ઉદ્દેશ સાથે કરવામાં આવેલી હતી, જેથી કરીને પોલીસના સમસ્યાઓ જે છે, પોલીસના કાર્યો જે છે એ ઝડપથી કરી શકાય અને એમાં ટેકનોલોજી અને સાયન્સનો યુઝ કરી શકાય એ માટે આ વસ્તુ લેવામાં આવેલી હતી. બાકીના બંને વસ્તુ આપણે વાંચી લેવા. ઓકે,
એશિયાટિક સિંહ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો તો એમના સૌથી પહેલું નિવેદન છે, ગીર વન એશિયાઈ સિંહો છેલ્લો બાકી રહેલો પ્રાકૃતિક એટલે કે કુદરતી રહેઠાણ છે. ગીર વન જે છે એશિયાઈ સિંહોનો છે તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના શેડ્યુલ 1 હેઠળ એને પ્રોટેક્શન આપવામાં આવેલું છે. એ એક સુરક્ષિત પ્રાણી તરીકે લેવામાં આવેલું છે. તે IUCN લાલ સૂચિમાં ક્રિટિકલ જોખમમાં મુકાયેલ તરીકે સૂચિબદ્ધ છે. તો એના યોગ્ય વિધાનો આપણે જોવાના છે. તો યોગ્ય વિધાન છે પહેલું અને બીજું, જેને સુરક્ષિત આપવામાં આવેલું છે. જ્યારે ગીર વન એશિયાઈ સિંહોનો છેલ્લો રહેલો બાકી રહેલો કુદરતી રહેઠાણ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને જ કહેવામાં આવેલું છે કે એક સમયે એશિયાઈ સિંહો પહેલાં પૂર્વ ભારતમાં, પશ્ચિમ બંગાળ અને મધ્ય ભારતમાં રેવા નદી સુધીના રાજ્યમાં વહેંચવામાં આવેલા હતા, પણ હાલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય એશિયાઈ સિંહોનો બાકી રહેલો કુદરતી રહેઠાણ માનેલો એકમાત્ર રહેઠાણ છે. એશિયાટિક સિંહોને મધ્યપ્રદેશના કુનો વન્ય પ્રાણી અભયારણ્યમાં ફરીથી રજૂ કરવાની દરખાસ્ત છે. બે, નિવેદન બે એવું એક સાચું છે કે એશિયાઈ સિંહો જેને સાયન્ટિફિક નામ છે પાન્થેરા લિયો પર્સિકાની સૂચિમાં, સૂચિ એકમાં વાઇલ્ડ લાઇફ અધિનિયમ 1972માં CITSના પરિશિષ્ટ એકમાં IUCN લાલ સૂચિ પર જોખમમાં મુકાયેલ તરીકે યાદી તરીકે જાહેર કરાયેલ છે, એટલા માટે એને ખોટું આપવામાં આવ્યું છે. ઓકે, રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી જે છે સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે. તો તે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાડા, પેલું છે નાડા, કોડ મુજબ ભારતમાં એન્ટી ડોપિંગ નિયમો લાગુ કરે છે. બીજી વાત છે કે તે આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તો મિત્રો, આપવામાં આવેલા બંને સેન્ટેન્સો પૈકીનું એક સેન્ટેન્સ જે છે એ આપણું પહેલું સેન્ટેન્સ જે છે એ સાચું વાક્ય છે. કારણ એવું છે કે જો અહીં આપણે જોઈએ છીએ કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ભારતમાં ડોપ ફ્રી સ્પોર્ટ્સ માટે ફરજિયાત બનાવવામાં આવેલો છે, તો એ સ્પોર્ટ્સને લગતું જ મિનિસ્ટ્રી આવશે એમાં આપણે પણ એ પણ વિચારી શકીએ છીએ કે પ્રાથમિક ઉદ્દેશ્યો વાડાના કોડ મુજબ ડોપિંગ વિરોધી નિયમો લાગુ કરવા માટે ડોપ કંટ્રોલ પ્રોગ્રામને નિયંત્રિત કરવા, શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવા અને ડોપિંગ અને તેના ખરાબ અસરો વિશે જાગૃતિ લાવવાનો એનો એક મુખ્ય ઉદ્દેશ છે. ઓકે, બીજું વિધાન ખોટું છે. કઈ રીતે છે? તો રાષ્ટ્રીય એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી જે છે એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ 1960ના સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટર્ડ સોસાયટી તરીકે સ્થાપવામાં આવેલી સંસ્થા છે. ઓકે, નીચેનામાંથી કઈ બાબત છે કે જે તાજેતરમાં જ સમાચારમાં આવતા હેક વિરોબ્લોકને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? તો જે હેક વિરોબ્લોક છે એને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરનાર એ છે તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ટેક્સટાઇલ તરીકે એની ટેકનોલોજી છે. હવે જે વાત કરીએ છીએ કે હેક વિરોબ્લોક જે છે એ શું છે, તો એ NPJ03 એ એક સ્વિસ ટેક્સટાઇલ ટેકનોલોજી છે કે જે કાપડમાં ઉત્પાદનના પ્રક્રિયાના અંતિમ તબક્કા દરમિયાન એને ફેબ્રિકમાં ઉમેરવામાં આવે છે અને ફેબ્રિકમાં એ ટાઈપની એક કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, એક દવા ઉમેરવામાં આવે છે કે જે આવનારા જે બેક્ટેરિયા છે કે જે એન્વેલ્પ વાયરસ છે એનો વિકાસ અને સતત રોકવા માટે રચાયેલ છે. હવે એ કાપડ જે છે એ મહત્તમ શેમાં યુઝ થતું હોય છે, તો એ મહત્તમ ગ્લોવ્સ માટે યુઝ થતું હોય છે, માસ્ક માટે યુઝ થતું હોય છે, મેડિકલ વેપન્સ એટલે કે મેડિકલના જે કહી શકાય છે કે વેપન્સ તો ના કહી શકાય, પણ મેડિકલના જે કપડાં છે એ બધી બાબતની અંદર અને ઘરેલું કાપડ માટેના કાપડ છે તમામ ફાઇબરો માટેની એ યોગ્ય છે. પરંતુ સૌથી વધુ યુઝ એ થતું હોય છે માસ્ક વગેરે જે છે અને મેડિકલના જે અંદર મેડિકલ જે ઓપરેશનના જે કપડાઓ યુઝ થતા હોય છે એ બધાની બાબતની અંદર આ વસ્તુ યુઝ થતું હોય છે. નીચેનામાંથી કયું રાજ્ય અથવા દેશ આગળ લઈ લેવાનું છે? સિક્કિમ રાજ્યની સરહદ ધરાવે છે. આપણી પાસે બે રાજ્યો આપવામાં આવેલા છે અને બે દેશ આપવામાં આવેલા છે. તો બે જે રાજ્યો આપવામાં આવેલા છે એ છે આસામ અને બિહાર. જે બે દેશ આપવામાં આવેલા છે એ છે ભૂતાન અને નેપાળ. તો આમાંના કયા રાજ્યો અથવા દેશ સિક્કિમ રાજ્યની સરહદ ધરાવે છે? તો સિક્કિમ રાજ્યની સરહદ બંને દેશ ધરાવે છે. આ ભારતના રાજ્ય ધરાવતા નથી. આસામ અને બિહાર નું સરહદ ધરાવતું નથી, જ્યારે ભૂતાન અને નેપાળ જે છે એ સિક્કિમ રાજ્યની સરહદ ધરાવે છે. અહીં આપણે જોઈ શકીશું ભૂતાન અને નેપાળને અને સિક્કિમને. સિક્કિમની સરહદની જો વાત કરવા જઈએ છીએ તો ઉત્તર સરહદ ઉત્તર અને ઉત્તર પૂર્વમાં આખું ચીનથી સંકળાયેલું છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. જો અહીં આપણે દરેક વસ્તુને આપણે શાંતિથી જોવાનો પ્રયત્ન કરીશું, જો અહીં ઉત્તર અને ઉત્તરની અંદર ચીનથી સંકળાયેલું છે, અહીં આપણું સિક્કિમ આવેલું છે. હવે વાત કરીએ છીએ દક્ષિણમાં ચીનના તિબેટ જો વિસ્તાર જે છે એના સાથે સંકળાયેલું છે. દક્ષિણ પૂર્વમાં એ ભૂતાનથી સંકળાયેલું છે. દક્ષિણ પૂર્વમાં જે આ દક્ષિણ પૂર્વ વિસ્તાર છે એમાં જે ભૂતાન જે આવેલું છે ત્યાંથી સંકળાયેલું છે.
જ્યારે દક્ષિણ ભારતમાં જો સમજો, દક્ષિણમાં ભારતીય જે છે પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે કે જે સિક્કિમને ટચ કરે છે ભારતનું રાજ્ય, તો એ છે પશ્ચિમ બંગાળ. આપણે જોઈ શકીએ છીએ કે પશ્ચિમ બંગાળ તો એ બહુ નીચે આપેલો હોય છે, પણ પશ્ચિમ બંગાળ અહીંથી એકદમ પાતળી પટ્ટીથી જો અહીં જાય છે અને અહીંથી આપણું આખે આખું અહીં કવર કરે છે, સિક્કિમને કવર કરે છે. ઓકે, વાત કરીએ છીએ પશ્ચિમમાં, અહીં આપણને નેપાળ આપવામાં આવેલું છે. નેપાળ આપણે જોઈ શકીએ છીએ અને રાજ્યની જે રાજધાની છે, સિક્કિમની રાજધાની જે છે એ ગંગટોક છે. એ જે રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગની અંદર એ રાજધાની આપવામાં આવેલી છે. ઓકે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, આ કાયદામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની રચનાની જોગવાઈ છે. બે, અધિનિયમ મુજબ કોઈપણ વ્યક્તિ શેડ્યુલ વનમાં સૂચિબદ્ધ કોઈપણ પ્રાણીમાંથી બનાવેલા લેખોમાં ઉત્પાદક અને વેપારી તરીકે વ્યવસાય કરશે નહીં. બે, ત્રણ, આ કાયદા દ્વારા છોડને ચૂંટવા એટલે કે છોડને ઉખાડવા, તેને મૂળમાંથી કાઢી નાખવા, મૂળ તેને કાપી નાખવા વગેરે પર પ્રતિબંધ અને રક્ષણ આપવામાં આવેલું છે. તો આપવામાં આવેલા દરેકે દરેક વાક્યો આપણે અહીં સાચા છે એ આપણે જાણીએ છીએ. હવે એ વાત સાચા કઈ રીતે છે અને એમાં કઈ કઈ કલમોનો યુઝ થયેલો છે અને કઈ જે દાખલા તરીકે કલમ 17 એ હેઠળ છોડને ચૂંટવું કાઢી નાખવું, જો અહીં આપણને આપવામાં આવેલું છે કે કલમ 17 એ હેઠળ ચૂંટવું કાઢી નાખવું વગેરે પર પ્રતિબંધ પૂરો પાડે છે અને એની ડિટેલ્સ પણ આપણને અહીં આપવામાં આવેલી છે, તો એને એક વખત વિડીયોને પોઝ કરી અહીં શાંતિથી વાંચી લેવો. ઓકે, બંગાળની ખાડીમાં નીચેનામાંથી કયું ચક્રવાત વિકસિત થયેલું છે? તો ચક્રવાત આપણને 3 આપવામાં આવેલા છે કે ચક્રવાત બુલબુલ, ચક્રવાત એમ્પન, ચક્રવાત નિસારગા. આજકાલ ચક્રવાત નિસારગા વધારે ચર્ચામાં છે, કારણ કે ચક્રવાત નિસારગા આ જ જૂન મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં જ હમણાં જ તાજેતરમાં આવી ગયેલું છે. તો એનો કોડ પસંદ કરી અને આપણે સાચો વાક્ય પસંદ કરવાના છે. તો સાચા વાક્યોની વાત કરવા જઈએ છીએ તો સાચા ચક્રવાત જે છે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ થયેલા છે, જેનો ઉદ્ભવ બંગાળની ખાડીમાંથી થયો છે, ચક્રવાત બુલબુલ અને ચક્રવાત એમ્ફન. હવે કેમ આપણે ચક્રવાત બુલબુલ અને એમ્ફનને લેવામાં આવ્યું છે, પરંતુ નિસારગા અત્યારે ખરેખર માર્કેટમાં છે અને તાજેતરની અંદર નિસારગાની બહુ જ ચર્ચાઓ ચાલી રહી છે, તો નિસારગાને કેમ આપણે સાચો જવાબ ના લીધો? તો કેમ નિસારગા વિશેનો પ્રશ્ન ના બન્યો? પર કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે અને આપણે એ પણ જોયું છે કે જે પણ કોઈ પણ અત્યારે વાવાઝોડાની એટલે કે ચક્રવાતની વાત થઈ રહી છે અને કોઈ નવું ચક્રવાત આવે છે, તો જૂના ચક્રવાત વિશે પણ આપણને ક્વેશ્ચન પૂછી શકે છે. ઘણી વખત એનું ઉદાહરણ તરીકે આપણે લેવા જઈએ છીએ તો એક હમણાંની એક તાજેતરની એક એક્ઝામ હતી, એમાં એક્ઝામની અંદર ભલે 4 મહિનાથી એક્ઝામ લેવાની નથી કોવિડ-19ના કારણે, પરંતુ આની પહેલાંની પણ ઘણી બધી એક્ઝામોની અંદર જૂના ચક્રવાતોના આધારે ક્વેશ્ચનો પૂછાઈ ચૂકેલા છે, પરંતુ હવે કોવિડ-19ના કારણે એક ક્વેશ્ચન એવો પણ આવી શકે છે કે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે કોવિડ-19 જે અત્યારે રોગની વાત ચાલી રહી છે, તો જૂના થયેલા જે રોગો હોય કે દાખલા તરીકે સુરતમાં આવેલો પ્લેગ, તો પછી આપણને દાખલા તરીકે ડેન્ગ્યુ છે કે HIV છે કે આ બધા રોગો વિશે પણ કોઈકને ક્યાંકથી ને ક્યાંકથી ક્વેશ્ચન આપણને કાઢીને પૂછી શકે છે. એટલા માટે જ આપણે જૂના જે બુલબુલ અને એમ્ફન જે છે 2019 અને 20 શરૂઆતમાં એમ્ફન આવેલું હતું, તો એ બાબતની પણ આપણે ચર્ચા કરીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે ચક્રવાત તોફાન જે કે જે બુલબુલ જે છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું, જે નવેમ્બર 2019 બંગાળની ખાડીમાં વિકસેલું હતું અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ રાજ્ય પર આતંક મચાવ્યો હતો અને ત્યાં એમણે અંત આવ્યો હતો. ઓકે, ચક્રવાત તોફાન જે છે એ અમ્ફાન એ બીજું શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતો, જે 2020 બંગાળની ખાડીમાંથી એમનો ઉદ્ભવ થયો હતો અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ક્ષેત્રમાં એમણે ભૂપ્રકાંડ કર્યો હતો અને ત્યાં જ એમનો અંત આવ્યો હતો. જ્યારે ચક્રવાત તોફાન જે છે નિસારગા પૂર્વી અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી ઉદ્ભવ થયો છે અને જૂન 2020 મુંબઈ મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર એમણે થોડી ઘણી તબાહી મચાવી અને ત્યાં જ જમીનદોસ્ત થયેલો છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારા જે કંઈ પણ ફીડબેક હોય એ ફીડબેકને તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે ક્યાં ભૂલ થઈ રહી છે અથવા તમારે શું જરૂરિયાત છે, તો અમે એ પીરસવાનો પ્રયત્ન કરી શકીએ. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.